હેલો મિત્રો, હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટે સંચાલિત યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, હમણાં આપણે ચલાવી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 10ના વિજ્ઞાન વિષયને, અને આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ ભણી રહ્યા છીએ આપણે પ્રકરણ 1, અને આજે એનો આપણે 4th વિડીયો ભણવા જઈ રહ્યા છીએ. અને આજના વિડીયોમાં આપણે ભણીશું 1.2 રાસાયણિક પ્રક્રિયાનો પ્રકારનો 1.2નો બીજો ભાગ, વિઘટન પ્રક્રિયાની પ્રવૃત્તિ નંબર 1.7, 1.8 અને 1.9. મિત્રો, આપણો જે વિડીયો રહેશે તે પ્રયોગ સાથેનો જ વિડીયો રહેશે, એટલે કે મજા પડવાની છે. અને જો મિત્રો તમને મારા વિડીયોમાં મજા પડતી હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, ને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તમારી પોતાની દીપમ જ્ઞાનક્રાંતિને તો કરી લો. ચાલો તો આપણે અહીંયા આગળ જોઈશું 1.7ની અંદર. 1.7 જે છે આપણી આ જે પ્રવૃત્તિ છે 1.7, એની અંદર આપણે વિઘટન પ્રક્રિયાઓ શીખવાની છે. અને આજે આપણે કરીશું પાણીનું વિદ્યુત વિભાજન. શું કરીશું આપણે? પાણીનું વિદ્યુત વિભાજન. અને પાણીનું વિદ્યુત વિભાજનનો આપણે જે પ્રયોગ છે એ પ્રયોગ કરીશું આજે, પરંતુ તે પહેલાં આપણે સમજી લઈએ કેવી રીતે કરવાનું છે, શું જોઈશે તે. ઓકે મિત્રો, આ બાજુ જોઈશું તો અહીંયા આગળ 6V છે. નીચેથી જોઈએ આ 6 વોટની આપણે વીજકોષ લેવું પડશે. વીજકોષ એટલે કે બેટરી, આપણી સાદી ભાષામાં કહીએ તો સેલ લઈ શકાય. 6 વોટનો પણ ચાલે, 9 વોટનો પણ ચાલે. તમારી પાસે નાના હોય 1.5 વોટના આપણે ત્યાં મળશે તો એ તમે જોઈન્ટ કરીને પણ પ્રયોગ કરી શકો. તેમાંથી આપણે 2 વાયર કાઢ્યા છે અહીંયા આકૃતિ મુજબ, અને અહીંયા આગળ સ્વિચનું કોઈ જરૂર નથી. તમે સીધો વાયર તમારા ગ્રેફાઇટને આપી શકો, અને એ ગ્રેફાઇટને આપો છો તો તમારે ધ્યાન રાખવાનું કે જે બાજુ એનોડ છે તે બાજુ પ્લસ હશે, અને જે બાજુ કેથોડ છે તે બાજુ માઇનસ રહેશે. અને જ્યાં પ્લસ મળે છે ત્યાં આગળ આપણને શું મળશે? ઓક્સિજન મળશે. અને જ્યાં માઇનસ છે ત્યાં આગળ શું મળશે? આપણને હાઇડ્રોજન મળશે. હવે તમારી પાસે જે ઘરે પ્લાસ્ટિકનો ચંબુ હોય, નાવા માટેનો પ્લાસ્ટિકનો કપ હોય, નીચે તમારે જરા કાણું કરી દેવાનું વર્તુળથી, અને ત્યાં આગળથી તમારે વાયર્સને ગ્રેફાઇટ, ગ્રેફાઇટ ના હોય તો તમે પેન્સિલનો ઉપયોગ કરીને કરી શકો. ઓકે, અને તમે આ પ્રકારે પ્રયોગ કરી શકો ખરા, પરંતુ અત્યારે જે સમયગાળો ચાલે છે એ મુજબ અમને પોતાને પણ બેટરી ન મળી હોવાથી તમને જે પ્રયોગ બતાવીશું એ ડિફરન્ટ વેટી બતાવવા જઈ રહ્યા છે. ચાલો તો હવે આપણે પ્રવૃત્તિમાં આ બાજુ સમજીએ. પહેલાં તો શું લેવાનું છે? એક પ્લાસ્ટિકનો કપ જે તમને બતાવ્યો, તેને ટેટરીએ 2 છિદ્રો કરો, વર્તુળથી જ કરજો. મોટું કાણું કરશો તો તમે એની અંદર જે પાણી અને જે દ્રાવણ નાખો છો એ બહાર નીકળી જશે. 1.6માં દર્શાવ્યા મુજબ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. હવે આ બહુ ઊંચી ભાષા છે. વિદ્યુત ધ્રુવો એટલે કે 2 વાયર પસાર કરવાના છે. તમે જ્યાં આગળથી ટાંકડી પસાર કરશો ત્યાં આગળ આ વિદ્યુત ધ્રુવને 6 વોટના વિદ્યુતીય કોષ સાથે જોડો. કેટલા? 6 વોટના. તો ધીમે ધીમે પ્રક્રિયા થશે. 9 વોટથી જોડશો તો ઝડપથી થશે. હવે એનો મતલબ એવો નહીં થાય કે ઘરની ઇલેક્ટ્રિસિટીના વાયર આપી દેજો, નહીતર તકલીફ થઈ જશે. વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરો. વિદ્યુત ધ્રુવો જે છે એ પાણીમાં ડૂબે તે રીતે પાણી ભરો. અને પાણીમાં શું મૂકવાનું છે? આપણે શું નાખવાનું છે? મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે. આનાથી શું થશે? તમારું દ્રાવણ જે છે વિદ્યુત માટે વધારે શું બની જશે? ઇઝી બની જશે, કે જેમાંથી વિદ્યુત સારી રીતે પસાર થઈ શકે. અને પાણીથી ભરેલી 2 કસનરી લેવાની છે. આપણે કયું પાણી લેવાનું છે? કે જેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું છે તે જ પાણી ભરીને તમારે ઊંધી કરવાની છે, અને એમાં તમારે વિદ્યુતના 2 પ્રવાહ આપવાના છે, એનોડ અને કેથોડ. હવે વિદ્યુત પ્રવાહને આપણે ચાલુ કરીશું, અને પછી તમારે આખી પ્રક્રિયાને જોવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? આપણે શું અવલોકન કરવાનું છે? તમને બંને વિદ્યુત ધ્રુવ ઉપર પરપોતા દેખાશે. ઓકે, આ પરપોતા કસનરીમાં પાણીનું વિસ્થાપન કરે છે. શું કરે છે? પાણીનું વિસ્થાપન કરે છે એ બતાવશે. એક બાજુ તમને વધારે દેખાશે ભાગ હવાનો, બીજી બાજુ ઓછો દેખાશે, એ ધ્યાન રાખો. શું બંને કસનરીમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? તો કે ના. શા માટે? તો તમને ખબર છે પાણીનું સૂત્ર H2O. ઓકે, અને એ મુજબ હાઇડ્રોજન વધારે હશે, ઓક્સિજન નીચું હશે. બંને કસનરીમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે તેને સાવધાનીપૂર્વક તમારે કાઢવાનું છે. કેવી રીતે? તો તમારે નીચે અંગૂઠો મૂકી દેવાનો અને પછી એને કાઢી લેવાનું છે, નહીંતર જે વાયુ ભેગો થયો છે તે ઉડી જશે. અને વારાફરતી તમારે એ બંનેને સરગાવીને જોવાનું છે, એ ધ્યાન રાખજો. અને આ કાર્ય કરો ત્યારે હંમેશા તમારે કોની મદદ લેવી જોઈએ? શિક્ષકની. ઓકે, કેવી રીતે તમને ખબર પડશે કે આ વાયુ કયો છે એ તમને હું હમણાં જણાવીશ. ચાલો તો આપણે પ્રયોગ જોઈએ. મિત્રો, અહીંયા ચાલુ થાય છે. કંટ્રોલ P કરીશું તો અટકશે ને? ઓકે, તો અહીંયા આગળ જુઓ,
મેં એક કસનારી લીધી છે, આપણે અહીંયા ગાડી આખું એનિમેટેડ સ્વરૂપે લીધું છે, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે અમને પણ બેટરી નથી મળી 6 વોટની કે 9 વોટની, માટે એનિમેટેડ લીધું છે. જો આ શક્ય હોય કે આ જે વેકેશન ચાલે છે, કોરોનાનું વેકેશન પૂરું થાય, તો હું આનો અલગથી વિડીયો તમારા માટે મૂકીશ. ફરીથી કંટ્રોલ પી એસ્કેપ. ઓકે, તો જો એક કસનરી મૂકી, આ બીજી કસનરી મૂકી, આ બંનેને મેં મૂકી દીધી છે. હવે જો નીચેથી ગ્રેફાઇટને હું આપું છું, તો આ જે છે ભાગ, જે ગ્રેફાઇટ આપ્યો છે, આ બંને બાજુ ગ્રેફાઇટ છે કે જે આપણે પેન્સિલમાંથી મેળવી શકીએ. આ બંને જે કસનરી છે, એ કસનરીને આપણે ઊંધી મૂકી છે, અને આ જે જ્યારે અહીંયાથી આપણે વિદ્યુત પ્રવાહ આપીશું, શું આપીશું? વિદ્યુત પ્રવાહ આપીશું. તે સમય ગાળા દરમિયાન તેની અંદર કંઈક વસ્તુ પરપોતા થશે. ઓકે, એક બાજુ શું છે, આપણી પાસે એનોડ રહેશે, અને એક બાજુ આપણે કેથોડનો ઉપયોગ કરીશું. હવે જોઈએ આપણે એસ્કેપ, બરાબર? એટલે પ્રયોગ ફરીથી ચાલો. અહીંયા ગાડી 9 વોટની મેં બેટરી આપી છે, તમે જોઈ શકો, અને એનાથી વિદ્યુત પ્રવાહ મેં આપ્યો છે. વચ્ચે તમે જે આપણે જે ભણીએ છે એ મુજબ સ્વિચ મૂકી છે, બાકી સ્વિચનું કોઈ જરૂર નથી. તમે સીધો વાયર તમે આપી શકો, અને આનાથી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો છો, ત્યારે આ એક બાજુ જે છે તે એનોડ છે. શું છે? એનોડ છે. અને બીજી બાજુ શું મળે છે આપણને? કેથોડ મળે છે. શું મળશે? કેથોડ મળશે, એ ધ્યાન રાખીશું. ચાલો હવે આપણે આગળ વધીએ. તો જુઓ, આપણે આ રીતે થઈ જાય પછી મેં પાવર ઓન કર્યો, અને જેવો પાવર ઓન થાય છે કે અંદર કરંટ જતો હોય એવું આપણને એનિમેશન મળે છે. ઓકે, એનિમેશન મળે છે ત્યારે હવે જુઓ, તમારા પરપોતાઓ નીકળે છે. એક બાજુ ઓક્સિજન, હાઇડ્રોજન બધું ભેગું હશે, અને એ જે પરપોતા છે તે તમારા ઉપર તરફ ભેગા થશે. ઓકે, તો જોઈએ આપણે આ બાજુ. તમે ધ્યાનથી જોજો આ પ્રક્રિયાને. જો હવે હાઇડ્રોજનના 2 અણુ ભેગા થયા ને, ત્યારે તે ઉપર ગેસ બનીને ગયો. તેવી જ રીતે ઓક્સિજનના બી 2 પરમાણુ ભેગા થશે ને, ત્યારે તે ઉપર જશે. કારણ કે તમારું સૂત્ર તમને યાદ છે, H2O, અને આપણે બનાવ્યું હતું સંતુલિત કરવી વખતે 2H2O. એટલે 2H2 એટલે કે આના 2 પરમાણુ હોય, તો H2 જ્યારે ભેગા થાય, તેવી જ રીતે O2 ભેગા થાય, ટૂંકમાં આ ડબલ છૂટા પડશે અને આ સિંગલ છૂટા પડશે. કારણ અને એના માટે જ ઓક્સિજન અડધો હશે, હાઇડ્રોજન તેમાંથી ડબલ મળશે. ફરીથી આપણે ચાલુ કરીએ છીએ. જુઓ, દેખાય છે મિત્રો? જો ઓક્સિજન છૂટા પડી રહ્યા છે, ઓક્સિજનના પરમાણુ જો 2 ભેગા થઈ ગયા, હાઇડ્રોજન ભેગા છે અત્યારે, હાઇડ્રોજનના ફરીથી 2 પરમાણુ. હવે જો ઓક્સિજનના 2 પરમાણુ ઉપર ગયા, ફરીથી બીજા 2 હાઇડ્રોજનના આવ્યા, તો તમને દેખાય છે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ બંને ત્યાં આગળ ભેગા થાય છે. આ રીતે તમારે આપણી આખી પ્રવૃત્તિ શું થઈ જશે? આપણી પૂરી થાય છે. હવે એક બાજુ જુઓ, આ જે છે એનોડ તરફ જે છે તે ઓક્સિજનના પરમાણુ ભેગા થાય છે. શાના ભેગા થાય છે? ઓક્સિજનના. અને આ બાજુ આપણને મળે છે હાઇડ્રોજન. શું મળે છે? હાઇડ્રોજન મળે છે. હવે તમે જ્યારે આ ભેગ ઉંચકો છો, કારણ કે આપણા અવલોકનમાં છે, એને સળગાવતા શું થાય? આપણે ઓક્સિજનની જ્યારે ટેસ્ટીબ ઉંચકીશું, પાવર પહેલાં બંધ કરી દઈએ, અને અંગૂઠો નીચે લઈ જવાનો, અને ટેસ્ટીબની નીચે દબાવી દેવાનું. ખરેખર તો આની અંદર તમે એસિડનો ઉપયોગ કરો, એના કરતાં તમે ઘરે જ્યારે કરતા હોય ત્યારે મીઠાનો ઉપયોગ કરી લેજો. મીઠાનો ઉપયોગ કરશો તો તમને જરા પણ શારીરિક અસર થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તમારે શોનો ઉપયોગ કરવાનો છે? NaCl સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. બહુ જ સરળતાથી થશે, ગભરાશો નહીં, આ જ રિઝલ્ટ મળે છે. હવે ઓક્સિજનની જ્યારે તમે ટેસ્ટ ટ્યુબ લો છો, નીચે દબાવી દો, અને પછી એક બાજુથી તમારા મિત્રોને કહો સળગાવો, તો એ ધડાકાભેર સળગી જશે, અને પછી પૂરું થઈ જશે. ઓક્સિજન શું થઈ જશે? ધડાકાભેર સળગી જશે. ઓક્સિજન ધડાકાભેર સળગી જશે અને પૂરું થઈ જશે, બરાબર છે? પરંતુ હાઇડ્રોજનની કેરેક્ટરિસ્ટિક્સ પણ સેમ જ છે, તો એને કેવી રીતે પારખી શકાશે? તો એ પણ ધડાકાભેર જ સળગશે, પરંતુ એ ભૂરી જ્યોતિથી સળગશે. કેવી રીતે સળગશે મિત્રો? એકદમ ભૂરી જ્યોત તમને દેખાશે. જે ભૂરી જ્યોતિ ધડાકાભેર સળગે છે તે હાઇડ્રોજન છે, અને જે ધડાકાભેર સળગી જાય છે, કંઈ દેખાય તે પહેલાં જ પૂરું થઈ જાય છે, એ શું છે? ઓક્સિજન છે. તો તમને આઈડિયા આવી ગયો છે. માફી ચાહું છું, આ પ્રયોગ અમે બતાવી શક્યા નથી, પરંતુ તમારે જ આપણે પ્રયત્ન કરીશું, બેટરી મળે તો એને ફરીથી બતાવીશું. હવે આગળ જઈએ. આપણે બીજી પ્રવૃત્તિ છે કે જે બીજી પ્રવૃત્તિની અંદર આપણે જે સોડિયમ ક્લોરાઇડ છે, શેનો ઉપયોગ કરવાનો છે? એક ચાઇના ડિશની અંદર આપણે 2AgCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે. શું લેવાનું છે? સિલ્વર. Ag એટલે સિલ્વર. સિલ્વર ક્લોરાઇડ લેવાનું છે. શું લેવાનું છે? સિલ્વર ક્લોરાઇડ લેવાનું છે. હવે સિલ્વર ક્લોરાઇડનો રંગ તમારે જોઈ લેવાનો છે કે એનો રંગ કેવો છે.
હવે એ સિલ્વર ક્લોરાઇડ જે છે તેને શું કરવાનું છે, તમારે સૂર્યપ્રકાશમાં મૂકવાનો છે. આ પ્રયોગ આપણે ઘરગથ્થુ કરી શકીએ નહીં. પહેલી તો વસ્તુ કે સિલ્વર ક્લોરાઇડ આપણને સરળતાથી નહીં મળે, બીજી વસ્તુ કે તેને સૂર્યપ્રકાશમાં તમારે આખો દિવસ રાખવું પડે, અને આખો દિવસનું શૂટિંગ જો કરવા જઈએ તો આપણે કરી શકીએ નહીં અને અહીંયા આગળ મૂકી પણ નહીં શકીએ. તો તમે જોશો કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર શેમાં થઈ જાય છે, રાખોડી રંગમાં થઈ જાય છે. શું થઈ જાય છે? રાખોડી રંગની અંદર. અને પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરિનમાં થઈ જાય છે. એક જ આપણી પાસે હતું શું, સિલ્વર ક્લોરાઇડ. અને જ્યારે સૂર્યપ્રકાશ એટલે કે એને પૂરતી ગરમી મળે છે ત્યારે તેમાંથી શું છૂટું પડે છે, તો એની અંદરથી સિલ્વર છૂટું પડે છે અને સાથે સાથે ક્લોરિન પણ છૂટું પડે છે. ઓકે, અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહેવાય, તમે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી થતી હતી ખબર હોય તો, આમ એક આખું ઓઢી દેતા અને એમાંથી ફોટોગ્રાફી થતી હતી, તેની અંદર સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થતો. જોઈએ આપણે, સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. કોણ? સિલ્વર બ્રોમાઇડ, કે જેનો ઉપયોગ શેમાં થતો હતો, ફિલ્મગ્રાફીમાં. આ 2AgBr લખ્યું છે, સોલિડ સ્વરૂપે સિલ્વર બ્રોમાઇડ લેવાનું, એને પણ સૂર્યપ્રકાશમાં મૂકો તો તમને શું મળશે, સિલ્વર મળશે અને સાથે સાથે શું મળી જશે, Br. ઓકે, હવે જોઈશું ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્વેત અને શ્યામ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે, જ્યારે ફોટોગ્રાફી કરવામાં આવે ત્યારે. આ પ્રકારની ઉર્જાના કારણે વિઘટન પ્રક્રિયાઓ થાય છે. ઓકે, આ વિઘટન જ્યારે છૂટું પડે છે ને, વિઘટન જ કહેવાય. મિત્રો, આપણે જોયેલું કે હવે અહીંયા આગળ તમારે આ વાક્યને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં તમને પૂછી શકાશે. વિઘટન પ્રક્રિયાઓમાં ધ્યાનથી જોજો, વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી બને છે. કોઈપણ વિઘટન પ્રક્રિયામાં ઇન શોર્ટ ઉષ્માની જરૂર પડે, અને જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય, શું, જેમાં ઉષ્માની જરૂર પડતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા આગળ જો સિલ્વર બ્રોમાઇડે શું લીધું, તો કે ભાઈ સૂર્યપ્રકાશ લીધો, એટલે કે ઉષ્મા લીધી, અને જે પ્રક્રિયામાં ઉષ્માની જરૂર પડે એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ઉષ્મા શોષક, ઉષ્માને શોષણ કરવાનું કામ કરે છે. ઓકે, આગળ જઈએ મિત્રો. હવે આપણી પાસે આ પ્રયોગ તો આપણે કરીશું, ટેન્શન નહીં લો. વિસ્થાપનની પ્રક્રિયા આપણે અહીંયા ગાડી ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન વિશે ભણીશું, 1.2 અને એનો ત્રીજો ભાગ, કે જે આપણે આગળ લખવાનું રહી ગયા છે. ઓકે, તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોઈશું કે એક ટેસ્ટ ટ્યુબની અંદર બે ખીલીઓ લટકાવી છે. ઓકે, આ જે કસનરી છે, કસનરીને ઇંગ્લિશમાં ટેસ્ટ ટ્યુબ કહેવાય, અને દોરાથી તેના ઉપર બે ખીલીઓ લટકાવી છે, અને આ જે ખીલી છે શેમાં લટકાવી છે, તો કે ભાઈ કોપર સલ્ફેટ જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં તેને લટકાવી છે. હવે આ બાજુ જોઈએ કે આપણે શેનું નિરીક્ષણ કરવાનું છે, તે આયરન એટલે કે લોખંડની ત્રણ ખીલીઓ લઈ, ત્રણ ખીલી કેમ લેવાની છે, કે બે લટકાવવાની છે અને એક તમારી નિરીક્ષણ માટે રાખી લેવાની છે, એક બે વધુ હોય તો ચાલે. આ બે લટકાવીશું એના પર શું પ્રક્રિયા થાય છે, અને જે બહાર પડી છે તેના પર શું છે, તેને કાચ પેપરથી ઘસીને સાફ કરી નાખો. 10 મિલિલિટર કોપર સલ્ફેટનું દ્રાવણ લો. ઓકે, અને એ બંને ખીલી જે છે, બે ખીલી દેખાય છે, તેને શેમાં ડુબાડી દો, કોપર સલ્ફેટની અંદર ડુબાડો. 20 મિનિટ બાદ બંને ખીલીઓ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢવાની છે, 20 મિનિટ બાદ. અને જોવાનું છે પછી તમારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીના રંગની સરખામણી આપણે જે છૂટતી ખીલી રાખી છે એક, તેની સાથે તમારે કરવાની છે. જોઈએ આપણે એ પ્રક્રિયા કરીશું ત્યારે. તો અહીંયા આગળ આવું કંઈક રિઝલ્ટ મળશે આપણને, કે આયરનની જે છૂટી ખીલી પડી છે તે આવીને એવી જ રીતે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જે ખીલી બહાર કરીશું તે ખીલીનો કલર આખો બદલાઈ ગયો હશે. તે તદુપરાંત જેમાં ખીલી રાખ્યું છે એ કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ પણ શું થઈ જશે, બદલાઈ જશે. એ પણ અત્યારે નિરીક્ષણ કરીશું. શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થઈ જાય છે, અહીંયા ગાડી જે ચાંદી જેવી છે તે કથ્થાઈ જેવી કેમ થઈ જાય છે, અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો પડે છે કે નહીં, આ જુઓ અહીંયા આગળ, તો એ આપણે અત્યારે જોઈશું. આ પ્રક્રિયામાં Fe એટલે શું, ફેરસ, અને કોપર સલ્ફેટને ભેગું કરીશું તો આપણને FeSO4
લિક્વિફાઈડ સ્વરૂપે મળશે, જલીય સ્વરૂપે આયર્ન સલ્ફેટ મળશે અને સાથે સાથે કોપર પણ છૂટું પડશે. જોઈએ આપણે પહેલાં પ્રયોગ કરી લઈએ પછી આપણે આ સમીકરણને સમજીએ. ચાલો જુઓ અહીંયા આગળ, જો મારા હાથની અંદર અત્યારે શું છે તે જોઈશું. આ આપણી પાસે જે છે તે શું છે, તો કે ભાઈ કોપર સલ્ફેટ, બરાબર છે મિત્ર? કોપર સલ્ફેટ છે ને, કોપર સલ્ફેટ. આ આપણી પાસે કોપર સલ્ફેટ છે અને આ જે મારી પાસે છે લોખંડની ખીલી, આ અહીંયાનું સ્વર આવશે, લોખંડની ખીલી છે. હવે આ જે કોપર સલ્ફેટ છે એને આપણે પાણીમાં રાખીશું તો આ પાણીનો રંગ આપણે પહેલાં તો નોંધી લેવાનો છે, અવલોકનની અંદર પૂછ્યું છે. બીજી વસ્તુ કે લોખંડની ખીલી જે છે તે કેવી કલરની થઈ જાય તે જોવાનું છે, અને લોખંડની ખીલી કાઢ્યા બાદ પાણી કેવું કલર થશે તે જોઈશું. ચાલો હવે હું કોપર સલ્ફેટ નાખું છું, ઓકે, અને પાણીની અંદર આપણે તેને મિશ્રિત કરીએ છીએ. જુઓ અહીંયા આગળ, હવે પાણીને હલાવે ચમચી નહીં નાખશો, એને એમ જ હલાવવાનો પ્રયત્ન કરજો, ઓકે. તો હવે જો પાણીનો રંગ કેવો થઈ ગયો, સરસ મજાનો દેખાય છે લીલાશ પડતો, તો પાણીનો કલર હવે આપણો બદલાઈ ગયો છે. હવે હું એની અંદર ખીલીઓ નાખું છું. જો બે ત્રણ ખીલીઓ નાખી છે અંદર અને હવે આપણે થોડા સમય પછી જોઈશું, એટલે કે લગભગ 20 મિનિટ સુધી એને પાણીમાં બોરાવા દીધી છે જે પ્રયોગ છે તે મુજબ. અહીંયા લખ્યું છે આફ્ટર ફ્યુ મિનિટ્સ. અને જો હવે જુઓ અહીંયા આગળ, પહેલાં તો આપણે પાણીનો કલર ફરીથી નોંધી લો. જો પાણીનો કલર તમારો કેવો પડી ગયો છે, એકદમ ઝાકો પડી ગયો છે. હવે જે હું અંદરથી ખીલી કાઢું છું એ ખીલીનો રંગ પણ તમે નોંધી લેજો. હવે હું ચાલુ કરું છું, ઓકે. તો જુઓ એ ખીલી મેં કાઢી નાખી છે ચીપિયા વડે બહાર. હવે જુઓ આપણે જે વસ્તુ છે તે જોઈએ આપણે આ બાજુ. તો અહીંયા આગળ આપણે જે બહાર રાખેલી હતી તે ખીલીનો કલર જુઓ, અને જે કોપર સલ્ફેટમાંથી જે આપણે ખીલી બહાર કાઢી તે ખીલીનો કલર જુઓ. તદુપરાંત આપણા દ્રાવણનો કલર જુઓ કે જે આપણા પ્રયોગમાં આપણને પૂછ્યું છે. હવે આપણે જોઈએ આગળ, તો ચાલુ કરીએ. શું થયું, પ્લે કરીએ આપણે. અહીંયાથી હું પ્લે કરું છું, ટેન્શન નહીં લો. આખો પ્રયોગ ફરીથી ચાલુ કરી દઈએ આપણે, તો તમે વધારે સરળતાથી જોઈ શકશો. આ બધું લખાણ છે અહીંયા ગાડી, તો તમે એ જોઈ લેજો કેવું શું છે. અને એ દ્રાવણ જે છે તેને આપણે હલાવતા રહીશું. એને હલાવીને એનો એક રંગ મેળવી લીધો, ઓકે. હવે એમાં આપણે ખીલી મેળવીશું, ખીલી નાખીશું એ દ્રાવણની અંદર, ઓકે. ખીલી નાખ્યા પછી આપણે લગભગ 20 મિનિટ સુધી એ દ્રાવણમાં રાખી હતી અને ત્યાંથી પાર્ટ કટ કરી દીધો છે. હવે અમે અહીંયા આગળ શૂટિંગ કર્યા પછી કટ કરી લીધું છે, તમે જોઈ શકો. અને એમાં લખ્યું છે આફ્ટર ફ્યુ મિનિટ્સ, એટલે કે 20 મિનિટ બાદ આપણે કાઢી છે ત્યારે આપણો જે પ્રયોગ છે લગભગ પૂરો થઈ ગયો હતો. એની અંદર જે કથ્થાઈ કલરની ખીલી થઈ ગઈ અને આપણી જે ઓરિજિનલ ખીલી છે તેનો રંગ જુઓ, ઓકે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ. આ પ્રયોગમાં તમને કદાચ સમજ પડી ગઈ હશે. તો આ પ્રયોગ મુજબ તમે જોશો તો શું થશે, આ પ્રક્રિયામાં શું મળે છે આપણને. તો આ પ્રક્રિયા મુજબ કોપર સલ્ફેટ જે છે તે આયર્નની સાથે એ કરી શું કરે છે, FeSO4 અને Cu આપણને આપે છે. ચાલો આગળ જઈએ. આપણે પેલું થઈ ગયું ને, આ પ્રક્રિયામાં આયર્ન જે છે એટલે કે લોખંડની ખીરી જે છે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. શું કરે છે, વિસ્થાપિત. વિસ્થાપિત કરવું એટલે કે દૂર કરે છે. શું, આયર્ન જે છે એટલે કે લોખંડની ખીલી જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોને છૂટું કરે છે, કોપરને છૂટું કરે છે, કે જે જુઓ અહીંયા આપણને સૂત્રમાં દેખાશે, ઓકે. ચાલો, તો આ પ્રક્રિયાને જ્યારે કોઈ જગ્યાથી કોઈ વસ્તુને દૂર કરવામાં આવે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, વિસ્થાપનની પ્રક્રિયા કરવામાં આવે છે. કોઈ પ્રક્રિયા કરીને કોઈ તત્વમાંથી અન્ય તત્વને આપણે છૂટું કરીએ છીએ એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપનની પ્રક્રિયાના કેટલાક અહીંયા આગળ ઉદાહરણ આપ્યા છે. ઝીંક આપણે જો સોલિડ સ્વરૂપે લઈએ અને એની સાથે કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે, શું ઉમેરવામાં આવે, જલીય, એટલે કે જલીય દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે તો આપણને ઝીંક સલ્ફેટ મળશે અને સાથે સાથે એમાંથી શું છૂટું પડશે, કોપર. કારણ કે કોપર છૂટું પડે છે અહીંયા આગળથી, તો એને શું કહીશું આપણે, વિસ્થાપનની પ્રક્રિયા કહીશું.
તેવી જ રીતે આપણે જો લેડ ઉમેરીશું, પીબી એટલે કે લેડ, લેડ જે છે તે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરીશું, એક્યુએસ એટલે કે જલીય દ્રાવણ, એના દ્રાવણની અંદર પીબી નાખીશું, લેડ નાખીશું તો આપણને લેડ ક્લોરાઇડ મળે છે અને છૂટું શું પડે છે, કોપર છૂટું પડી જાય છે. અહીંયા આગળ નીચે લખ્યું છે, ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે, તે કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. ઓકે, તે વધુ સક્રિય હોવાને કારણે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડ્યું હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો અને ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો.